એટલે આ તમામ ઋષિઓ એમણે જવાબ આપ્યો, એવં પ્રલબ્ધા મુનયઃ તાનુચો કુપિતા નૃપ જનયિષ્યતિ વો મંદા મુશલમ કુલનાશનમ. અરે હે યદુ કુમારો, તમારી સાથે જે આ સ્ત્રી છે ને, એના ઉદરમાંથી પુત્ર અથવા પુત્રી નહીં જન્મે, પરંતુ તમારા કુળનો વિનાશ કરનાર એવું લોખંડનું મૂસળ જન્મ લેશે. ત્યાં તો આ બધા ગભરાયા, અંદર લઈ ગયા, સ્ત્રીના કપડાં બહાર કાઢ્યા અને પેટ ઉપરથી ઓલું પાત્ર જ્યાં ખસેડ્યું ત્યાં તો પેટ ઉપર લોખંડનું મૂસળ ઉત્પન્ન થયું. સુખદેવજી મહારાજ કથા કહે છે, ભગવાનને વાત ન કરી અને ઉગ્રસેનને વાત કરી. દ્વારકાના રાજા ઉગ્રસેન છે, એમણે કહ્યું એમ કરો, આ મૂસળ છે ને એ સમુદ્ર કિનારે જઈ અને ઘસી નાખો. જેથી મૂસળ હતું એ સમુદ્ર કિનારે ઘસી નાખ્યું. નાનકડી એક કટકી વધી, કટકી એ કટકી હતી એ દરિયામાં ફેંકી દીધી. અને એ કટકી હતી ને એ એક માછલો ગળી ગયો. એ માછલો એક માછીમારની જાળમાં ફસાયો અને એ માછલો માછીમારે ચીર્યો. અંદરથી નાનકડી કટકી નીકળી, એ એક પારાધી હતો ને એને વેચાતી આપી. અને આ પારાધી હતો એણે એનું નાનકડું ભલકું બનાવ્યું. અને એ ભલકું હતું ને, એની કથા હું આજે બપોર પછી કહીશ, ભગવાનની સ્વધામ ગમનની કથા. એ ભલકું, એ તીર એ ભગવાનના દેહમાં ભોકાયું અને પછી ભગવાન સ્વધામ ગયા. ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપી તદન્યથા કર્તુમ નૈચ્છત વિપ્રસાપમ કાલરૂપ્યન્યમોદતઃ. સુખદેવજી મહારાજ બોલ્યા, ભગવાને નિર્ણય કર્યો મારે મારા વંશનો વિનાશ કરવો છે, એટલે બ્રાહ્મણોના શાપને મિથ્યા કરવાનો પ્રયત્ન કર્યો નહીં. બ્રાહ્મણોનો શાપ થયો. સુખદેવજી મહારાજ કથા કહે છે, હવે જે કથા છે એ છે નવયોગેશ્વરોની. નવયોગેશ્વરો, આ નવયોગેશ્વરો એટલે ભરતજીના દીકરા, જે ભરત રાજા એની મેં કથા કરી હતી ને તમારી પાસે, ભરત વગેરે ઋષભદેવજીના દીકરા, એમની આ કથા તમને સંભળાવું છું. એકવાર આ નવયોગેશ્વરો છે એ નિમિ રાજા એના યજ્ઞમાં આવ્યા. નિમિ રાજા એમણે જુદા જુદા નવ પ્રશ્ન પૂછ્યા અને જેથી જુદા જુદા યોગેશ્વરો એમણે જવાબ આપ્યા છે. નવે યોગેશ્વરો એમણે નિમિ રાજાને એક એક પ્રશ્નનો જવાબ આપ્યો. કા થાય લોકો આપણને કલંક લગાડે, દાખલા તરીકે આ વિકર્મ છે ને એ સમાજની દ્રષ્ટિએ એ અપલક્ષણ છે, જુગાર મદિરાપાન પરસ્ત્રી પાસે જવું, વ્યભિચાર કરવો, ગમે તેની હિંસા કરવી એ નિંદિત કર્મ છે, એને વિકર્મ કહેવાય, એ તરફ કોઈ દિવસ જવું નહીં. સાતમો પ્રશ્ન, અવતાર એટલે શું? અવતાર એટલે ભગવાન જે સત્યલોકમાં છે ત્યાંથી
ભગવાન નીચે ઉતરે છે. અવતરણ, અવતરણ કેની જેમ થાય? જેમ કે કૂવામાંથી આપણે પાણી ભરવું હોય તો માટીનો ઘડો અથવા ગાગર, એને આપણે ઉપર જે ગરેડો હોય એમાંથી ઉપરથી નીચે ઉતારીએ, આ ઘડો નીચે ઉતરે અને પાણી ભરાઈ જાય, એની જેમ ભગવાન એ સત્યલોકમાંથી નીચે પૃથ્વીલોકમાં ઉતરે અને ભગવાન એ સગુણ સાકાર બને, એનું નામ અવતાર કહેવાય. આ સાતમા પ્રશ્નનો જવાબ. આઠમો પ્રશ્ન, ભગવાન એમને જે લોકો ભજતા નથી એમની કેવી ગતિ થાય છે? જે લોકો ભગવાન પાસે જતા નથી, અને હવે તો ઘણાય ભણેલા છે ને, એ તો એવું જ બોલે છે, ભગવાન કોણે જોયા, એટલે કયો જોઈએ? ભગવાન છે ને એક સાબિતી, હું મને પૂછે ને તો હું જવાબ દઉં. હા, ક્યારેક ક્યારેક કોઈ જામનગરમાં મને આવો પ્રશ્ન પૂછે તો હું એને ચોક્કસ જવાબ દઉં, તમને જવાબ આપતા શીખવી દઉં. એટલે હું પહેલાં એને પૂછું, તમે તમારા દાદાને જોયા છે ભાઈ? તો કે ના, દાદાને નથી જોયા. તો હવે સાબિત કરી દો તમારા દાદા હતા. એની સાબિતી એ છે કે તમારા પિતા જીવે છે, તમારા પિતા એ તમારા દાદાનું સંતાન છે અને તમે તમારા પિતાનું સંતાન છો. એમ ભગવાન છે ને એ આપણા દાદાના દાદાના દાદા છે. બોલ. તો દાદાને જોયા નથી તો નતા એમ કહેવાય? એમ ભગવાન નથી એમ કહેવાય નહીં. તમને જવાબ આપતા શીખવતો જાઉં છું. કોક પૂછે ને ભણેલા, તો તમે આવી દલીલ કરજો, એટલે બોલતો બંધ થઈ જાય. સુખદેવજી મહારાજ કથા કહે છે. હું તો કથા કરીને જાઉં ને, પછી તમે વડી લો, ક્યારેક મને યાદ કરો, એવી કથા તમને સંભળાવીને જાઉં. છેલ્લો પ્રશ્ન, નવમો. હજી ભગવાન સાબિત કરવાનું કાંઈ તમને કહેતો નથી. ભગવાન એમણે દરેક યુગમાં અવતાર લીધા છે, તો યુગ કયા કયા છે એવો પ્રશ્ન પૂછ્યો. એટલે કરભાજન નામના યોગેશ્વર એમણે જવાબ આપ્યો, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગ. યુગના ચાર નામ અહીંયા આપવામાં આવ્યા છે. નવે પ્રશ્નો એના જવાબ મેં તમને કઈ સંભળાવ્યા. હવે પછીની જે કથા છે એમાં દેવતાઓ એમણે ભગવાનને સ્વધામમાં પધારવા માટે પ્રાર્થના કરી છે. બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર વગેરે એમણે ભગવાનને પ્રાર્થના કરી, અરે હે ભગવાન, આપ યદુવંશમાં પ્રગટ થયા, એમને 125મું વર્ષ ચાલે છે. અહીંયા લખ્યું છે, હો શ્લોક સંભળાવું એટલે ખાતરી થઈ જાય તમને. યદુવંશે અવતીર્ણસ્ય ભવતઃ પુરુષોત્તમ સરત્સતમ યતીયાય પંચવિંશ અધિકમ પ્રભો. હે ભગવાન, તમે પૃથ્વી પર પધાર્યા, એમને 125મું વર્ષ ચાલે છે, માટે ભગવાન આપ સ્વધામમાં પધારો, પધારો. ભગવાન એમણે દેવતાઓ એમને જવાબ આપ્યો, અરે હે દેવતાઓ, મારા યદુવંશને બ્રાહ્મણનો શાપ થયો છે, એટલે યદુવંશ એનો વિનાશ કરી અને હું સ્વધામમાં પધારીશ. હવે એ સમય નજીક છે, દેવતાઓ તમે ચિંતા ન કરો. સુખદેવજી મહારાજ કથા કહે છે. આ દેવતાઓની પ્રાર્થના એમણે
ભગવાન એમણે જે જવાબ આપ્યો એની ઉદ્ધવજીને પણ ખબર પડી. દેવતાઓને કહ્યું, અરે જ્યારે મારા યદુવંશનો વિનાશ થશે પછી સાતમે દિવસે આ સમુદ્ર છે ને એમાં જલપ્રલય થશે, સમગ્ર દ્વારકાપુરી છે ને એ નિજ મંદિર સિવાય આખી દ્વારકાપુરી છે એ જળમાં ડૂબી જશે. એટલે દ્વારકાપુરી અને મારા વંશનો વિનાશ કરી અને પછી હું સ્વધામ આવીશ. ઉદ્ધવજીને ખબર પડી. ઉદ્ધવજી હતા એ ભગવાન પાસે આવ્યા, ભગવાન પાસે આવ્યા. ઉદ્ધવજી એમણે ભગવાનને જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એનો જવાબ ભગવાને આપ્યો. અહીંયા સર્વપ્રથમ જે ચર્ચા છે એ યદુ રાજા અને અવધૂત ગુરુ દત્તાત્રેય એમના તત્વગુરુ એમની કથા છે, જેને બધા 24 તત્વગુરુ કહે છે. આ કથા યદુરાજા એમણે અવધૂતના વેશમાં ગુરુ દત્તાત્રેય એમને પ્રશ્ન પૂછ્યા છે, જેથી ગુરુ દત્તાત્રેય એમણે જવાબ આપ્યો. સર્વપ્રથમ પંચમહાભૂત એ મારા ગુરુ છે. પંચમહાભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પાંચ ગુરુ પહેલા સમજાવી દઉં. પૃથ્વી એ ધૈર્યનો ગુણ ધારણ કરે છે. ગમે એટલા ખાડા કરીએ, ખોદકામ કરીએ, પૃથ્વી છે ને એ ધૈર્ય ચૂકતા નથી. ધૈર્ય ગુણ એમાંથી ગ્રહણ કર્યો. જળ તત્વ એ આ દેહને પવિત્ર બનાવે છે. જગતમાં જળ જેવું પવિત્ર કાંઈ છે જ નહીં, એટલે પવિત્રતાથી જીવવું એ ગુણ જળ પાસેથી સ્વીકાર્યો. તેજ તત્વ, તેજ તત્વ એટલે સૂર્યનો પ્રકાશ. આ અગ્નિ છે એ પૃથ્વી ઉપર પણ છે અને આ દેહમાં પણ અગ્નિ તત્વ છે, એને જઠરાગ્નિ કહીએ છીએ. જઠર, હોજરી, એમાં પણ અગ્નિ છે. એની સાબિતી શું? આપણે જે કાંઈ અન્ન વગેરે ખાઈએ છીએ એને એમાંથી લોહી બનાવે છે અને એમાંથી જે કચરો છે ને એ જળ અને અન્ન એ મળમૂત્ર ત્યાગ દ્વારા શરીરની બહાર ફેંકાઈ જાય છે, માટે એ પણ મારા ગુરુ છે. વાયુ, વાયુ છે એ આ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે, એટલે તો આપણી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, માટે એ પણ મારા ગુરુ છે. આકાશ, આકાશ છે એ આખી પૃથ્વી ઉપર આવરણ છે. આવરણ, આવરણ એટલે ઢાંકવું. તમે ગમે ત્યાંથી નજર કરો તો દૂર દૂર નજર કરશો ને તો તમને આકાશ છે ને એ જાણે કે જમીનને અડી જતું હોય ને એવું લાગે, એવું લાગે. કારણ ત્યાં આપણી દ્રષ્ટિની મર્યાદા પૂરી થાય છે, એનાથી આગળ જોઈ શકીએ નહીં. માટે પરમાત્મા છે ને એ આખા જગત એમાં આવરણ કરી અને રહેલા છે. આકાશ પાછી જાણ્યું. પછીના બે ગુરુ ચંદ્ર અને સૂર્ય. ચંદ્ર એ શુક્લ પક્ષમાં વૃદ્ધિ પામે છે, કૃષ્ણ પક્ષમાં એનો ક્ષય થાય છે. અંજવાળિયું અને અંધારિયું એમ આપણા જીવનમાં ધન સંપત્તિ આવે અને ચાલી જાય. ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. દુઃખમાં ગભરાવું નહીં અને સુખમાં છકી જવું નહીં, એ જ્ઞાન ચંદ્ર પાસેથી મેળવ્યું. સૂર્ય, સૂર્ય પણ મારા ગુરુ છે. કેવી રીતે? સૂર્ય છે ને એ કોઈના ઉપર પક્ષપાત રાખતા નથી. સૂર્ય
આ પૃથ્વી ઉપર જે લોકો છે ને એની મહાન સેવા કરે છે, આખા જગતને પ્રકાશિત બનાવે. કોઈ દી સૂર્યનારાયણે બિલ મોકલો, ઓલા જીબી વાળા પાવરહાઉસ વાળા એ આપણને દર મહિને બિલ આપી જાય, પંખા બાળીએ, ટીવી ચાલુ કરીએ, હે, ઇલેક્ટ્રિક સાધનો વાપરીએ, દર મહિને બિલ ભરો. સૂર્યનારાયણે કોઈ દી બિલ આપ્યું? કારણ, જગતનું કલ્યાણ કરવા માટે સૂર્યનારાયણ ઉત્પન્ન થયા છે અને આ પૃથ્વી ઉપરથી દુર્ગંધનો નાશ કરવા માટે સૂર્યના કિરણો અત્યંત જરૂરી છે. પ્રકાશ પણ આપે છે અને દુર્ગંધનો નાશ કરે છે. સૂર્ય પણ મારા ગુરુ છે. પછી આઠમા ગુરુ એ હોલો અને હોલી, એક યુગલ હતું હોલો અને હોલીનું. એ હોલી હતી ને એણે ઈંડાને માળામાં મૂક્યા, એમાંથી બચ્ચાનો જન્મ થયો. હોલી હતી એ બચ્ચા માટે અન્નકણ લેવા માટે નીચે ઉતર્યા, ત્યાં એક શિકારી આવ્યો, એણે ઝાડ પાથરી અને ઝાડ ઉપર અનાજના દાણા વેરી દીધા. હોલી હતી ને એ અનાજના દાણા લેવા ગયા, ત્યાં તો ઝાડમાં ફસાયા. ઝાડમાં ફસાયા, શિકારી હતો એણે ઝાડ ભેગી કરી લીધી. હોલી હતી એણે ચિચિયારી કરી. હોલો એણે જોયું, અરે મારી હોલી, મારી હોલી એ મરી જશે, મારા બચ્ચા એનું કોણ ધ્યાન રાખશે. ત્યાં તો પેલો શિકારી હતો ને એણે હોલાની પાસે આવી, વૃક્ષની પાસે આવી તીર માર્યું, હોલાને પણ વિંધી અને મારી નાખ્યો. આ હોલો અને હોલી એનું દ્રષ્ટાંત એ આપણને લાગુ પડે છે. દરેક પુરુષો છે ને એમને એના પત્ની તરફ અત્યંત લાગણી છે, પ્રેમ છે. એ વિચાર કરે, અરે જો મારા પત્નીનું મૃત્યુ થશે, મારા બાળકોનું શું થશે, મારા બાળકોનું શું થશે. એમ સ્ત્રીઓ વિચાર કરે, અરે મારા પતિનું મૃત્યુ થશે તો મારા બાળકોનું ભરણ પોષણ કોણ કરશે. બંનેનું મૃત્યુ એક સાથે થતું નથી, જે બાકી રહે ને એણે આ હોલાની જેમ મરી જવાય નહીં, બાળકોનું જતન કરવાનું છે. આ જ્ઞાન આપણને લાગુ પડે છે. ભગવાન શક્તિ આપશે, ભગવાન શક્તિ આપશે. ચિંતા ન કરો, બાળકો નાના હશે ને તો ભગવાન બાળકોને અને એની માતાને એવી શક્તિ આપશે કે ભગવાન તમારું ગુજરાન ચલાવશે. શ્રદ્ધા રાખવી જોઈએ, શ્રદ્ધા રાખવી જોઈએ. પછીના ગુરુ, નવમા ગુરુ એ છે અજગર. અજગર છે ને એ ભૂખ લાગે ત્યારે જ ખોરાક શોધવા માટે નીકળે છે અને બાકી તો સુતોરીય છે. આ ગુરુ છે ને એ કળિયુગમાં હાલે એવા નથી, એટલે આપણે એની ચર્ચા કરવી નથી. અજગર જેવા ગુરુ એ આપણને કળિયુગમાં હાલે નહીં. કંઈ ભૂખ લાગે એટલે રસોડું ચાલુ ન કરાય, એ તો ઘરનાની ફરજ છે કે ઓલા ભાઈ વાડીએથી આવે ત્યાં રોટલા તૈયાર રાખવા પડે. એટલે અનાજ વગેરે એ તો ઘરમાં રાખવું જ પડે તો જ રસોઈ થઈ શકે. દસમા ગુરુ એ સમુદ્ર છે. સમુદ્ર એ કોઈ દિવસ મર્યાદા ઓળંગતા નથી, સમુદ્ર કોઈ દિવસ છલકાતો નથી. આ સમુદ્ર છે ને એના જેવું જ આપણું પેટ છે, પેટ છે. પેટ કોઈ દિવસ ભરાતું નથી. આપણે હજારો મણ અનાજ ખાઈ ગયા, હજારો મણ ખાંડ પી ગયા, ચા બનાવીને, શરબતને ચા બનાવીને, છતાં હજી પણ આપણને શરબત પીવાનું મન થાય, ચા પીવાનું મન થાય, મોહ છૂટતો નથી. બીજું સમુદ્રનું શું જ્ઞાન?
સમુદ્ર છે ને એ ક્યારેય કિનારો ઓળંગતો નથી. એમ આ પેટ ભલે ભરાય નહીં, પણ ક્યારેક કોઈક આપણી પાસે એના સુખ દુઃખની વાત કરે ને તો એ પેટમાં ભરી રખાય, છલકાઈ જઈ અને કોઈને કહેવાય નહીં, નહીંતર એને કલંક લાગે. એટલે બે ગુણ સમુદ્રના સ્વીકારવાના છે. અગિયારમાં ગુરુ એ પતંગિયું છે. પતંગિયું પતંગિયું છે એને રૂપનું અભિમાન છે. દીવો હોય ને તો સામે ચાલી અને પતંગિયું એ દીવા પાસે જાય અને એના ઉપર પડે, બે પાંખ બળી જાય, પતંગિયું પણ બળી જાય. રૂપનું અભિમાન કરવું નહીં, આ લક્ષણ છે ને એ મોટે ભાગે મહિલાઓને લાગુ પડે છે, પુરુષને લાગુ પડતું નથી. ભગવાને સૌંદર્ય આપ્યું હોય ને તો એ સૌંદર્ય છે એનું રક્ષણ કરવાનું છે. સૌંદર્ય એ રોડ ઉપર પ્રદર્શન કરવા માટે નથી, એનું રક્ષણ કરવું. આ જ્ઞાન પતંગિયા પાસેથી લીધું. ભ્રમર ભમરો એ પણ મારા ગુરુ છે. કેવી રીતે? ભમરો છે ને એને સુગંધનો મોહ છે. આપણને ઓલા સ્પ્રે પાવડર ક્રીમ આવું બધું લગાડવાનો મોહ છે, માટે સુગંધી પદાર્થો એનો મોહ રાખવો નહીં. મધમાખી એ પણ મારા ગુરુ છે. મધમાખી છે ને એ પુષ્પમાંથી રસ ચૂસી અને મધ ભેગું કર્યા જ કરે, કર્યા જ કરે, મધપૂડો થઈ જાય. એટલે કોક જંગલના લોકો હોય ને એ મધપૂડો જોઈ જાય, એક લાકડા ઉપર આગ લગાડે કપડું વીંટીને, અને પછી આ મધપૂડો હોય ને ત્યાં આગ લગાડે એટલે તમામ માખીઓ છે ને એ ઉડી અને ચાલી જાય. એમણે ઘણા દિવસો સુધી આ ભેગું જ કર્યા કરે, ભેગું જ કર્યા કરે. ઘણા આવા મધમાખી જેવા હોય એ રૂપિયા ભેગા કર્યા જ કરે, કર્યા જ કરે, દર મહિને બેંકમાં જમા કરાય આવે, કોઈ દી વાપરે જ નહીં. એ વાપરે નહીં તો શું થાય ખબર છે? હે, મૃત્યુ આવે ને એટલે દીકરાઓ છે એ બેંકની ચોપડી ગોતી લે. પેલું એલું કામ શું કરે ખબર છે? હે, બાપાની બેંકની ચોપડી ગોતે. બેંકમાં રૂપિયા બાપા મૂકવા જતા હતા ને કોઈ દી આપણને આપ્યા નહીં, માટે બેંકમાં રૂપિયા હોય અને વધી જાય ને તો કથા કરી નાખવી, ભેગા કરવા નહીં, પછી મને આમંત્રણ દેજો એટલે કથા સાંભળાવી દે. એ હોય તો વાપરવા, ન હોય તો કાંઈ પ્રશ્ન નથી. એમ ઘણી મહિલાઓને ટેવ હોય, ઓલી કબાટની ચાવી હોય ને એ વહુને દે જ નહીં, વહુને દે જ નહીં. એટલે દીકરાની વહુ શું વિચાર કરે ખબર છે? કાંઈ વાંધો નહીં, એ તો બા છેલ્લે ભૂંયે લેવાનું થાય ને, શ્વાસ ઉપડશે ને, પેલી વેલી ચાવી કાઢી લે હું. અટાણી વહુ બહુ હોશિયાર હોય વા. એ ઘણા તો એનું ચેન પહેર્યો હોય ને, ચેન એમાં દોરી બાંધી રાખે ચાવી, એટલે હુવે ને તો છાતી ઉપર ચાવી રાખીને હુવે. ઓલો શ્વાસ ઉપડશે ને ત્યારે તમે ચાવીને પકડી નહીં શકો. અને વહુ છે ને પેલું કામ શું કરે ખબર છે? હાલો બાને ભોંયે પછી લેવા છે, પેલા બધા ઘરેણા કાઢી લ્યો, બાના ઘરેણા કાઢી લ્યો. એને બદલે અઠવાડિયું અગાઉ દઈ દીધા હોય તો વવઈ રાજી થાય ને. એ સુખદેવજી મહારાજ કથા કહે છે, કથા સાંભળાવું છું. આ બીજું કાંઈ કહેતો નથી. આ મધમાખી પાસેથી જ્ઞાન લીધું. હાથી 14માં ગુરુ, હાથી એ પણ મારા ગુરુ છે. કેવી રીતે? હાથી છે ને એને હાથણીનો મોહ છે, અને હાથણી છે એને હાથી તરફ મોહ છે, જેથી જંગલમાં જંગલી લોકો એ મોટો ખાડો બનાવે, એના ઉપર હાથણી કાળા કપડાની બનાવી અને એનું ચિત્ર મૂકે. પેલો હાથી છે ને એ હાથણી એને મળવા માટે આવે, ખાડામાં પડે એટલે ભાલા વગેરે લઈ
અને હાથીને મારી નાખી. તરફના મોહને કારણે હાથી છે ને એને મરવું પડે છે. માટે આવો મોહ વૃદ્ધાવસ્થા આવી જાય એટલે રાખવો નહીં. ભમરી એ પણ મારા ગુરુ છે. કેવી રીતે ભમરી છે ને એ વનસ્પતિનો કીડો લઈ આવે અને વનસ્પતિનો કીડો લઈ આવી એને પોતાના દરમાં મૂકે. પછી ભમરી છે ને એ કીડાને દંશ મારે, દંશ મારે એટલે પેલો કીડો છે એ ભમરી બની જાય, ભમરી બની જાય. એમ ભગવાન વિશે પોતાના મનને જોડી દઈએ તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય. આપણે ભગવાનમય બનવું પડે એવી એવી શિખામણ એ ભમરી પાસેથી લેવાની છે. હરણ એ પણ મારા ગુરુ છે. કેવી રીતે હરણ છે એને સંગીતનો મોહ છે એટલે શિકારી એ સંગીત વગાડે, જેવી મૃગલીઓ સામે આવે એટલે તીર મારી અને વિંધી નાખે. સંગીતનો મોહ રાખવો નહીં. માછલી 17મા ગુરુ એ પણ મારા ગુરુ છે. માછલી છે એ લોકો લોટના પિંડ હોય ને એ જળમાં નાખે, ઘણા બધા માછલા ખાવા માટે ભેગા થાય. માછલા ભેગા થાય એટલે જાળ સમેટી લે, તમામ માછલા છે એ જળમાં અન્ન ખાવા માટે આવે અને તમામનું મૃત્યુ થાય. માટે ખાવાનો બહુ મોહ રાખવો નહીં. આ માછલી પાસેથી જ્ઞાન લીધું. 18મા ગુરુ એ પિંગલા. 12 વાગે કથા બંધ કરી દઈશ, હજી 12:15 થયા છે, 15 જ મિનિટ મારે કથા કરવાની છે. પિંગલા નામની એક વિદેહનગર એની વેશ્યા હતા. એ શણગાર સજી અને પોતાના ઝરૂખામાં બેઠા હતા. એકવાર શું બન્યું કે સવારથી સાંજ સુધી એ ઝરૂખામાં બેઠા, પરંતુ કોઈ પણ ધનવાન પુરુષ એમને મળવા માટે આવ્યો નહીં. એનો મોહ ઉતરી ગયો. અરે આ દેહ છે ને એનાથી ધન મેળવવા માટે મેં પરપુરુષ એને સુખ આપવા આજે આખો દિવસ મેં રાહ જોઈ. અરે ભગવાન તમે મને ક્ષમા કરો, હવે આ દેહ છે ને એ હું તમને અર્પણ કરું છું. એને જ્ઞાન થયું, ભગવાને પિંગલા એનો ઉદ્ધાર કર્યો. 19મા ગુરુ શમળી. શમળી એ માંસનો ટુકડો લઈ અને આકાશ માર્ગે ઉડતા હતા. ત્યાં તો એક મોટો ગીધ આવ્યો. ગીધ હતો ને એણે આ શમળી એના મોઢામાંથી માંસનો ટુકડો લઈ લીધો અને શમળી હતી ને એના મોઢાની અંદર હતું ને એટલું માંસ એને મળ્યું. મોઢાની બહાર હતું ને એ ગીધે ઝૂંટવી લીધું. એમ આપણે પણ કોઈકને ત્યાં જમવા જઈએ ને ઘણાને ટેવ હોય, એટલે આ શમળીનું દ્રષ્ટાંત આપું છું. જમવા જઈએ તો આપણા પેટને અનુકૂળ હોય ને એટલું જ ભોજન કરાય. પછી કોકને ત્યાં જમવા ગયા છીએ, વધારે પડતું પેટમાં બોજો થાય ને એટલું બધું ખાઈ લેવાય નહીં. અને ગમે ત્યાં ગયા હોય ને તો ડબરો ભરીને લઈ જવાય નહીં. આ ગુરુ ધ્યાનમાં રાખવા જેવા છો. 20મા ગુરુ એ બાળક મારા ગુરુ છે. બાળક છે ને એને માન અપમાન જેવું કાંઈ છે જ નહીં, એટલે બાળકને તમે કાઢી મૂકો ને તો એ પાછું આવે. માટે એને મારા ગુરુ બનાવ્યા છે. એક કુમારિકા 21મા ગુરુ એ કુમારી કન્યા. એમના વેવિશાળ થવાનું હતું. એક મહેમાન એને જોવા માટે આવ્યા. મહેમાન હતા એ ફળિયામાં બેઠા હતા. એમના માતા પિતા એ બહાર વસ્તુ લેવા ગયા ત્યારે આ દીકરી ઘરમાં એકલી જ હતી. એણે જોયું કે ઘરમાં ચોખા ખલાસ થઈ ગયા છે. પહેલાં તો મીઠા ભાત ખવડાવવાનો રિવાજ હતો. મહેમાન આવે ને તો કાં લાપસી ખવડાવાય અને કાં મીઠા ભાત ખવડાવાય. એટલે આ દીકરીએ વિચાર કર્યો કે મહેમાન છે ને એને મીઠા ભાત આપણે જમાડશું. એટલે ઘરમાં કમોદ હતી, કમોદ અને ખાંડણીઓ હતો, એમાં કમોદ લઈ અને ખાંડવા માંડી. ખાંડવા માંડી
એટલે છોતરા એમાંથી ચોખા હતા ને એ એણે જુદા પાડ્યા. પણ જ્યારે ખાંડતા હતા ને ત્યારે બંગડીનો અવાજ આવતો હતો, એટલે એને થયું કે આ બંગડીનો અવાજ આવે છે, મહેમાનને ખબર પડી જશે, અમારા ઘરમાં ચોખા નથી તો મારી હગાઈ નહીં થાય. એટલે એક પછી એક બંગડી એ કાઢવા માંડ્યા. એક એક બંગડી રહીને એટલે બંગડીનો અવાજ બંધ થઈ ગયો. આના ઉપરથી શું જ્ઞાન લેવાનું છે? જ્યારે આપણે ભગવાનની પાસે જવું હોય ત્યારે બીજા કોઈને સાથે વાતોએ વળગવું નહીં, બીજાને ભેગા લઈ જવાની જરૂર નથી. ભગવાન પાસે એકલા જઈએ ને તો ભગવાન એનું સ્મરણ સારી રીતે થઈ શકે, આવું જ્ઞાન એની પાસેથી મેળવ્યું. 22માં ગુરુ એ બાણ બનાવનાર, એ પણ મારા ગુરુ છે. રાજાની અંબાડી ઉપરથી, રાજમાર્ગ ઉપરથી રાજા પસાર થયા ત્યારે આ બાણ બનાવનાર હતો ને એણે એકાગ્રતાથી બાણ બનાવવાનું ચાલુ રાખ્યું. માટે ભગવાન પાસે જવું હોય તો મન એને એકાગ્ર રાખવું. 23માં ગુરુ એ સર્પ, સર્પ પણ મારા ગુરુ છે. એ ઘર બનાવતા નથી. આ ગુરુ છે ને એ પણ અત્યારે હાલે નહીં, કેમ કે શહેરમાં તો ભાડા વધતા જાય ને, મકાન બનાવીએ તો ભાડા બચે, નહીંતર કમાઈ કમાઈને બધું ભાડું દેવું પડે. એટલે સર્પ એ નામના ગુરુ કળિયુગમાં ચાલે નહીં. 24માં ગુરુ કરોળિયો, કરોળિયો એ પણ મારા ગુરુ છે. કેવી રીતે? આ ઉદાહરણ મેં તમને ગયા બુધવારે કહ્યું હતું, ગયા બુધવારે. કરોળિયો એ ઝાડુ બનાવે અને જ્યારે આપણે સફાઈ કરે ને મહિલાઓ, તો ઝાડાને જ્યારે તોડી નાખે ત્યારે કરોળિયો છલાંગ મારી અને નીકળી જાય. એમ આ સંસાર છે ને એ ઝાડુ છે. સગાવાલા, સગા સંબંધી એ બધા ઝાડુ છે. સંબંધરૂપી ઝાડુ એ તોડી અને ભગવાન પાસે જવું તો કલ્યાણ થાય. આ 24 તત્વગુરુ અને 25માં ગુરુ એ આ શરીર છે ને એ પણ મારા ગુરુ છે. કેવી રીતે? સમજાવું. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આપણે જો ધર્મ કાર્ય કરવું હશે તો શરીરમાં જ્યાં સુધી તાકાત છે ને ત્યાં સુધીમાં ધર્મ કાર્ય કરવું, નહીતર આપણામાં શક્તિ જ નહીં હોય તો પછી ધર્મ કાર્ય કેવી રીતે થઈ શકશે? આપણામાં પૂજા કરવાની તાકાત ન હોય, પલોઠી વાળીને બેસવાની તાકાત ન હોય તો કેવી રીતે ભગવાનની પૂજા થઈ શકે? માટે શરીરમાં જ્યાં સુધી શક્તિ છે ત્યાં સુધી આપણે ભગવાન એમને મેળવવાનો પ્રયત્ન કરવો. સુખદેવજી મહારાજ કથા કહે છે, એક ઉદાહરણ તમને આપું, ઉદાહરણ આપું. એક ગામ હતું, ત્યાં બે ભાઈઓ હતા અને બંને ભાઈઓ પરણેલા, એટલે એમની પત્ની, એ તો દેરાણી જેઠાણી કહેવાય ને, દેરાણી જેઠાણી, એટલે આ દેરાણી અને જેઠાણી બંને પોતાના ઘેર ખેડૂત હતા. એટલે બાજરો આવે તો પહેલાં તો ઓલું ઘેરે ઘેરે ઘંટી હતી ને, ઘંટી, મોટી ઘંટી હોય, એમાં આગળ એક ઓલી લાકડાની ફ્રેમ હોય ને એમાં દરવાજો હોય, એટલે ઘંટીમાં દળાય અને પછી લોટ કાઢી લેવાનો. ઇલેક્ટ્રિક મશીનો નહોતા, એટલે બે દેરાણી જેઠાણી એના ઘરમાં બાજરાનો લોટ ખલાસ થયો. ચોમાસાનો સમય હતો, પોતાને ઘરે ઘંટી નહોતી એટલે બાજુના પાડોશી હતા ને શેરીમાં, એને ત્યાં બેએ શું કર્યું, લોઢાની હુંડલીઓ ભરી. પહેલાં લોઢાની હુંડલી આવતી, મેં જોઈ છો, આ એમાં પાંચક શેર, અટાણની ભાષામાં 5 કિલો અનાજ હમાય. એટલે બે દેરાણી જેઠાણી છે ને એણે લુગડું ઢાંક્યું, બાજરો લઈ અને દળવા ગયું. દળવા ગયું ને એમાં દળવાનું શરૂ કર્યું,
દળવાનું શરૂ કર્યું એટલે ઓલી દેરાણી હતી ને, બાજરો પોતાના જ વાડીનો હતો, એટલે ઓલી જેઠાણીએ કીધું એમ કર, હું ઓલી ઘંટીનો હેન્ડલ ફેરવું અને તું છે ને દળવામાં ઓલું ઓરવું પડે ને, બાજરો ઓરવો પડે ઘંટીમાં, એટલે તું મુઠ્ઠી મુઠ્ઠી ઓરતી જા. એટલે ઓલી દેરાણી શું કરે ખબર છે, એક મુઠ્ઠી ઘંટીમાં ઓરે અને પછી ચપટી ભરી અને મોઢામાં ઓરે, મોઢામાં ઓરે, પાછો વળી એક ચપટી ઘંટીમાં નાખે, પાછો વળી એક ચપટી મોઢામાં ઓરે. એટલે જેઠાણીએ કીધું, એલી તું તો કેવી છો, આપણે બેય દળવાનું છે અને આ તું તો જરાક ઘંટીમાંય ઓરતી જા અને મોઢામાંય ઓરતી જા. અરે ભાભી મને એવી ટેવ પડી ગઈ જ ને, એટલે જો આમ ઘંટી ફેરવતા ફેરવતા થાકી જાઉં ને તો થોડોક, બાજરો બહુ મીઠો છે, બાજરો બહુ મીઠો છે, મને બહુ ભાવે એટલે મને ટેવ પડી ગઈ ભાભી, એમાં મારો કંઈ વાંક નથી. એટલે બે જડીએ દળ્યું, બેયની જે સુંડલી હતી ને એમાં પોતપોતાનું દળી લીધું, એટલે ભાભીની જે હુંડલી હતી એ ભરાઈ ગઈ અને ઓલી દેરાણી હતી એણે પોતાની હુંડલી બધી જ ખાધો છો બાજરો, આ ભાભીની હુંડલીમાં જ નથી ખાધો. તોય ભાભીએ સલાહ દીધી એટલે બે જણી એ હુંડલી ભરી, માથે કપડું ઢાંકી અને બહાર નીકળ્યા. ચોમાસાનો વખત હતો, ત્યાં વરસાદ ચાલુ થયો, વરસાદ ચાલુ થયો એટલે ગામડાની શેરીમાં તો ગારો થઈ જાય ને, ગારો થઈ જાય. એટલે બે જણીએ વિચાર કર્યો કે જરા કપડાં પકડી, એટલે એક હાથે હુંડલી પકડી, એક હાથે કપડાં પકડ્યા, પડી ન જવાય એટલે કપડાં બગડી ન જાય. ત્યાં આ બે દેરાણી જેઠાણી હતી ને, બેયનો પગ લપસો લપસો, એટલે ઓલી જેઠાણી હતી ને એની હુંડલી પડી ગઈ અને દેરાણી હતી ને એની હુંડલી ઢોળાઈ ગઈ. જેઠાણીની હુંડલીમાં એકાદ ખોબો લોટ વહીધો અને દેરાણી હતી એની હુંડલીમાં થોડોક લોટ વહીધો, બાકી મોટા ભાગનો ઢોળાઈ ગયો. એટલે જેઠાણીએ દેરાણીને પૂછ્યું, એમ એલી તારી હુંડલીમાં કેટલોક લોટ વહીધો? અરે ભાભી મારે તો થોડોક જ વહીધો. તો દેરાણી પૂછ્યું, ભાભી તમારી હુંડલીમાં કેટલોક વહીધો? અરે મારો તો બધોય ઢોળાઈ ગયો, હાવ થોડોક જ વહીધો. એટલે ઓલી દેરાણી હતી ને જેઠાણીને કીધું, એ ભાભી એ મેં બુકડાવ્યું એટલું તો રહ્યું, તમારું તો બધું ગયું, એ તમારું તો બધું ગયું અને મેં આ મોઢામાં ઓરી લીધો એટલું તો રહ્યું. એટલે તમને કહું છું, આ ધર્મ કાર્ય છે ને એ બુકડાવ્યું એટલું તો રહ્યું, આપણે વાપરું ને એ જ આપણું છે, બાકી બધું બેંકમાં કબાટમાં પડ્યું રહેવાનું છે. એ સંપત્તિ હોય તો એના ત્રણ ઉપયોગ છે. હજી એક શ્લોક સંભળાવી દઉં, હવે મારે કથા પૂરી જ કરવી છે. આ દાનમ ભોગો નાશ તિંસરો ગતયો ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા ગતિર્ભવતિ. પૈસાના ત્રણ ઉપયોગ છે, દાન દાન કરો, પછી ઉપભોગ મોજ શોખમાં વાપરો, બંગલો બનાવો, ફર્નિચર બનાવો, ટીવી લઈ આવો, ફ્રીજ લઈ આવો, વાપરો, પણ વાપરશોય નહીં, દાન પણ નહીં કરો તો આ ધન છે ને એ બધું પડ્યું રહેવાનું છે. એનો ત્રીજો ઉપયોગ છે વિનાશ. વિનાશ આપણે વિચાર કરીએ કે એ તો પડ્યું છે ને બેંકમાં, એનો કેવી રીતે નાશ થાય, પણ તમે વાપરી ન શક્યા તો પાછળવાળા એ પણ તમારે માટે કાંઈ કરવાના નથી. કબીર સાહેબ એમણે એક દોહો કીધો છે, આપ મુવા ફિર ડૂબ ગઈ દુનિયા. મારું મૃત્યુ થઈ ગયું એટલે મારા માટે આખું જગત છે ને એ દરિયામાં ડૂબી ગયું, ડૂબી ગયું. હવે છેલ્લે એક ગરુડ પુરાણનો શ્લોક, એક જ મિનિટ બાકી છે, એક જ મિનિટ. એટલે ગરુડ પુરાણ એનો શ્લોક તમને સંભળાવી દઉં અને પછી મારી કથા હું પૂરી કરું. સુખદેવજી મહારાજ કથા કહે છે.
ગરુડ પુરાણમાં એક શ્લોક છે, એક શ્લોક છે. મેં ગરુડ પુરાણની બહુ કથાઓ કરી છો, બહુ કથાઓ કરી છે. ઓખારણની કથા કરી, સત્યનારાયણ બાપાની કરી, ગણતરી વગરની. અને પછી આ 1990 પછી આ ભાગવત કથાઓ પણ શરૂ કરી. પણ મને ભાગવત કથા કરવામાં જે આનંદ આવે છે ને, એવી મજા ઓલી સત્યનારાયણ બાપામાં નથી આવતી, હો નથી આવતી. એટલે આ કથા તમને વિસ્તારથી સંભળાવું છું. ગરુડ પુરાણનો શ્લોક. ધનાની ભૂમો પસવસ્ય ગોષ્ઠે, ભાર્યા ગૃહદ્વારી જનાહ સ્મશાને, દેહ ચિતાયામ પરલોક માર્ગે, કર્માનુગો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમો, ધન છે ને એ ઘરમાં પડ્યું રહેશે. પશવ, પશવ એટલે પશુઓ, ગાય ભેંસ બળદ વગેરે બધા, એ ક્યાં રહેશે? એ છાપરામાં બાંધ્યા હશે ને ત્યાં ઊભા રહેશે. ભાર્યા પત્ની, લગ્ન કર્યા તો જ પત્ની મળે, હો લગ્ન કર્યા વિના કોઈ પણ કન્યા એને પત્ની કહેવાય નહીં. પતિ અને પત્ની એ હોદ્દો છે, હોદ્દો સ્ત્રી પુરુષનો. પણ વિધિ પ્રમાણે લગ્ન કર્યા હોય, અગ્નિદેવતાની સાક્ષીમાં સૂર્યનારાયણ, વિષ્ણુ ભગવાન, ગોર બાપા અને અગ્નિ આ બધાની સાક્ષીમાં લગ્ન કરે, એ જ સાચા લગ્ન છે. તો જ વિધિ પ્રમાણે પતિ પત્ની બની શકાય. એ સિવાયના જે લગ્ન છે ને, ઘણા કોર્ટમાં રજીસ્ટર કરાઈ આવે, અને ઘણા તો એ ભાગેડું લગ્ન કરે, એને સાચા લગ્ન કહેવાય નહીં. સુખદેવજી મહારાજ કથા કહે છે, લગ્ન કરે એટલે પત્ની હોય, બાળકો હોય, આપણું મૃત્યુ થાય તો પત્ની ક્યાં સુધી ભેગા આવે? એ ડેલી દરવાજા સુધી, હો દરવાજા સુધી. જનાહા, ગામના માણસો, સગાવાલા, દીકરો, ભાઈ વગેરે ક્યાં સુધી ભેગા આવે? સ્મશાને, સ્મશાન સુધી ભેગા આવે. અરે જે દેહ તમે મારો મારો એમ કહ્યું છે, હું કહું છું ને, આ દેહ મારો છે હું કહું છું. આવો જે તમે ગર્વ કરો છો, એ દેહ છે ને એ ક્યાં સુધી ભેગો આવશે? આ ચિત્તામાં ખડકાશે ત્યાં સુધી. પરંતુ કર્માનુગો ગચ્છતિ જીવ એક, જેવા આ દેહમાંથી પ્રાણ નીકળી જાય, જીવ નીકળી જાય, એટલે ગમે એટલા હગાવાલા હશે ને, એ ખોખાને હાચવશે નહીં. ચાલો જલ્દી સ્મશાન યાત્રા કાઢો. અરે ગમે તેવો દીકરો હશે ને તો પિતા સાચવશે નહીં, અને પિતાનું મૃત્યુ થશે તો દીકરો સાચવશે નહીં. સાવધાન, આ દેહ છે એ માટીનો કુંભ છે, માટીનો કુંભ ઘડો. એ ક્યારે ફૂટી જાય ને એ નક્કી નથી. બીજી ઉપમા આપી છે, આ શરીર છે ને એ પાણીનો પરપોટો છે. પરપોટો એ હવાના દબાણથી ઉત્પન્ન થાય. આ પરપોટો ક્યારે ફૂટી જાય એ નક્કી નથી. માટે આપનાથી જેટલું બને એટલું ધર્મ કાર્ય થાય, સત્કર્મ થાય, તો એ આપણા જીવનનું ભાથું છે, અને એનો ઉપયોગ કરવો એ જ સાચી સંપત્તિ છે. માટે ભગવાનના આશ્રયથી, અને હું ઘણા બધાને કહું છું, ક્યારેક મને આમંત્રણ આપવા આવે ને તો યજમાનને પણ એક વાક્ય જરૂર કહું, ભાઈ જો ભગવાનની ઈચ્છા હશે
તો હું તમારી કથા કરવા આવીશ અને તમે મારી કથા સાંભળી શકશો, આની કોઈ ગેરંટી નથી, ગેરંટી નથી. કારણ કથા તો 4-5 મહિના અગાઉ નક્કી કરવાની હોય. મને એક યજમાન છે ને, એણે આવતા કાર્તક મહિનાનું આમંત્રણ આપી દીધું છે. એને આવો જ જવાબ આપો, ભાઈ જીવતો હોઈશ ને તો કથા કરવા આવીશ, કારણ આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે એ નક્કી નથી, નક્કી નથી. હું તમને વચન આપું છું કે તમારી કથા કરવા જરૂર આવીશ, જરૂર આવીશ. એ બીજા એક યજમાન છે ને, એણે તો મને આવતા ચૈત્ર મહિનાનું કહી દીધું છે, આવતો ચૈત્ર મહિનો ભાઈ તમારે જ મારી કથા કરવાની છો. મેં કીધું હજી એક વર્ષની વાર છે, ઉતાવળો થામાં, આવતી દિવાળી આવજે, દિવાળી પછી. એ પહેલાં તમારા દીકરાને ને વહુને પૂછી લ્યો, એ જો વાંધો લેશે ને તોય તમારી કથા થશે નહીં. 70 વર્ષના બાપા એ કાંઈ 8 દીની કથા કરી ગયા? એ બહુ બધો પૂજા કરી શકે. મેં ઘણા એવા પરિવાર જોયા છે, આ બિચારા મને આમંત્રણ દે, ભાઈ મારે તમારી પાસે જ કથા કરવી છે. એટલે હું કહું, તમે તમારા દીકરાને વહુને પહેલાં પૂછો, એ હા નહીં પાડે ને તો તમારી કથા નહીં થાય. સુખદેવજી મહારાજ કથા કે છે, માટે આ કથા એ તો ભગવાનની કૃપા હોય તો થાય, અને મારા ઉપર પણ કૃપા હોય અને તમારા ઉપર પણ કૃપા હોય તો કથા સાંભળવાની તમને તક મળે. આ એકાદશ સ્કંધનું જ્ઞાન એ મેં તમને કહ્યું છે. એતે શ્રીમદભાગવતે મહાપુરાણે એકાદશ સ્કંધે દસમો અધ્યાય. શ્રી ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.